हेलो विद्यार्थी मित्रों, सत्यप्रकाश विद्यापीठ द्वारा ऑनलाइन शिक्षण चालू करवामां आवेल छे, जेमां आजे आपणे धोरण 6 साइंसनो लेक्चर जोईए। पाठ 1 खोराक क्यांथी मळे छे। तमे आजे घरे शुं खाधुं, तमारा मित्रए शुं खाधुं ते पण जाणी लो। शुं तमे ગઈકાલે અને આજે એક જ પ્રકારનો ખોરાક ખાધેલો? આપણે બધા જ અલગ અલગ સમયે જુદા જુદા પ્રકારનો ખોરાક ખાઈએ છીએ, ખરું ને? તો કે રોજ છે આપણે એક જ ખોરાક નથી ખાતા, શાક હોય તો રોજ એક જ શાક નથી ખાતા, બટાકાનું શાક ખાતા હોય તો રોજ એકને એક નથી ખાતા, અલગ અલગ છે ખાઈએ છીએ। તેમાં ખોરાકમાં પણ વિવિધતા જોવા મળે છે। આપણે 1.1 ખોરાકની વિવિધતા જોઈએ। એમાં પ્રવૃત્તિ 1, તમારા મિત્રોને તેઓ દિવસ દરમિયાન જે ખોરાક ખાતા હોય તેના વિશે પૂછો, અથવા તો કોઈ અન્ય રાજ્યમાં તમારા મિત્ર રહેતા હોય તો તેની પાસેથી પણ માહિતી મેળવો, અને એ માહિતીની નોંધ છે એ તમે કોષ્ટક 1.1માં કરો, જેમાં એક બાજુ છે એ તમારા મિત્રનું નામ અને બીજી બાજુ તેણે દિવસ દરમિયાન ખાધેલી વાનગીઓ। અહીંયા તમને ખોરાકની વિવિધતાના ચિત્ર દર્શાવવામાં આવેલા છે। આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં ખૂબ જ વિવિધતા હોય છે। આ બધી વાનગીઓ શાની બનેલી હોય છે? જે આપણે રોજ અલગ અલગ ખાદ્ય પદાર્થ ખાઈએ છીએ, નવી નવી વાનગીઓ ખાઈએ છીએ, તો એ વાનગી બધી શામાંથી બનાવેલી હોય છે? તો એ જોઈએ કે દરેક વાનગી છે એ કોઈને કોઈ ઘટક અથવા સામગ્રીમાંથી બનાવવામાં આવેલી હોય છે। આપણે જોઈએ કે ઘરે ભાત રાંધવામાં આવતા હોય તો એ ભાત છે એ શામાંથી બને? તો કે કાચા ચોખા, તેને લઈ અને પાણીમાં ઉકાળીએ ત્યારે ભાત છે બને છે। તો ભાત બનાવવા માટે કાચા ચોખા અને પાણી બે સામગ્રીની જરૂર પડે છે, જ્યારે અન્ય કેટલીક વાનગીઓ ઘણી બધી સામગ્રી વડે બને છે। જેમ કે કોઈ શાક બનાવવું હોય તો શાક બનાવવા માટે જે તે પ્રકારની શાકભાજી, મીઠું, મસાલા, તેલ વગેરેની જરૂર પડે છે। ટૂંકમાં કોઈ પણ વાનગી ખાદ્ય પદાર્થ બનાવવા માટે બે કે તેથી વધારે સામગ્રીઓની જરૂર પડે છે, ત્યારે બધી ભેગી કરીને આપણે કોઈ વાનગી છે એ ખાઈએ છીએ। ત્યારબાદ પ્રવૃત્તિ 2, તો કે કોષ્ટક 1.1માં યાદી કરેલી વસ્તુઓમાંથી કેટલીક પસંદ કરો અને તેને બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડી એ કોષ્ટક 1.2માં છે એ નોંધ કરાવવાનું। અહીંયા આપણે કોષ્ટક 1.1માં કેટલીક સામગ્રી લખી, સોરી, વાનગીઓ છે લખેલી હતી। હવે એ વાનગીઓ છે શામાંથી મેળવવામાં આવે છે, શામાંથી બનાવવામાં આવે છે? તો કે જોઈએ કે સૌથી પહેલાં રોટલી, તો કે રોટલી છે શામાંથી બને? તો કે લોટ અને પાણી ભેગું કરે ત્યારે। ત્યારબાદ દાળ, તો કે કઠોળ, પાણી, મીઠું, તેલ, મસાલા એ બધી સામગ્રીમાંથી છે દાળ બનાવવામાં આવે છે। ત્યારબાદ આપણે શું જોયું કે શું આપણને વિવિધ વાનગીઓમાં કેટલાક ઘટકમાં સમાનતા દેખાય છે? તો કે ઘણી સામગ્રી, ઘણી ઘટક છે એવી હોય છે કે જે દરેક વાનગીઓ બનાવવા માટે વપરાય છે। તો આ બધા ઘટક છે ક્યાંથી આવે છે? જે કોઈ પણ વાનગી બનાવવા માટે અથવા ખાદ્ય સામગ્રી બનાવવા માટે અલગ અલગ સ્ત્રોત હોય છે, અલગ અલગ ઘટક હોય છે, તો એ બધા આપણને શામાંથી મળી આવે છે? તો કોષ્ટક 1.1માં યાદી કરેલા કેટલાક ઘટકના સ્ત્રોત વિશે અંદાજ લગાડવો આપણા માટે કદાચ સરળ છે। જેમ કે ફળ અને શાકભાજી આપણને શામાંથી મળે છે? તો કે વનસ્પતિમાંથી। ચોખા અને ઘઉંના સ્ત્રોત ક્યાં છે? તો કે ચોખા અને ઘઉં આપણને શામાંથી મળે? તો કે વનસ્પતિમાંથી। ડાંગર અને ઘઉંના ખેતરમાં પાકની હરોળો જોઈ જશે, તો એ નીચે તમને ચિત્ર છે દર્શાવવામાં આવેલી છે, જે ખેતરમાં પાકની હરોળ હોય હાય જે આપણને અનાજ આપે છે। ટૂંકમાં આપણે વનસ્પતિમાંથી આપણને કઈ વસ્તુ મળે છે અથવા કઈ ખાદ્ય સામગ્રી મળે? તો કે ફળ, શાકભાજી, ચોખા, ઘઉં, ટૂંકમાં અનાજ, કઠોળ, એ બધું આપણને વનસ્પતિમાંથી મળે છે। જ્યારે પ્રાણીઓમાંથી મેળવવામાં આવતા પદાર્થો, તો કે દૂધ, ઈંડા, માંસ, મરઘી, ઝીંગા અને માછલી। ત્યારબાદ પ્રવૃત્તિ 3, તો કે અગાઉ નોંધેલા ખાદ્ય સામગ્રીને લઈ તેના ઘટક અને સ્ત્રોત, એટલે કે તે શામાંથી મળી આવે છે તે શોધીએ, અને તેના ઉદાહરણ છે એ આપણને કોષ્ટક 1.3માં છે દર્શાવવામાં આવેલા છે। આ પહેલાં આપણે જોઈએ કંઈક કેટલીક તમને ચિત્ર દર્શાવવામાં આવેલા છે, જે વનસ્પતિમાંથી મેળવવામાં આવેલા હોય અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવતા હોય એવા। બાદ કોષ્ટક 1.3, કે ખાદ્ય પદાર્થની બનાવટમાં વપરાતા ઘટકો અને તેના સ્ત્રોત, કે કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય તેના બનાવટમાં કયા ઘટકો વપરાય છે અને એ ઘટક આપણને શામાંથી મળી આવે છે।
तो सौथी पहला खाद्य पदार्थ छे वानगी छे के इडली, तो के इडली बनावा माटे क्या घटक, तो के चोखा, अड़द दाळ, मीठू अने पाणी। तो चोखा छे सामाथी मळे, वनस्पति माथी, अड़द दाळ तो के वनस्पति, मीठू तो के दरिया माथी, पाणी तो के वरसादी स्त्रोत छे वरसाद माथी। ત્યારબાદ ચિકન કરી, તો કે ચિકન કરી બનાવવા માટે કઈ સામગ્રી અથવા કયા ઘટકની જરૂર પડે, તો કે મરઘી, મસાલા, તેલ, ઘી અને પાણી। તો મરઘી તો કે પ્રાણીમાંથી, મસાલા તો એ વનસ્પતિમાંથી મળે છે, તેલ ઘી તો કે વનસ્પતિ અને પ્રાણીમાંથી મેળવવામાં આવે, પાણી તો કે પણ વરસાદનો સ્ત્રોત છે। ત્યારબાદની વાનગી છે ખીર, તો કે ખીર બનાવવા માટે કઈ સામગ્રી કયા ઘટકોની જરૂર પડે, તો કે દૂધ, ચોખા અને ખાંડ। તો દૂધ શામાંથી મેળવવામાં આવે, તો કે પ્રાણી, તો કે ચોખાનો સ્ત્રોત, તો કે વનસ્પતિ, ખાંડ તો એ પણ વનસ્પતિમાંથી જ મળે આપણને, શેરડીમાંથી। ત્યારબાદ જોઈએ પ્રવૃત્તિ ત્રણ પરથી આપણે સાત તારણ પર આવી શકીએ, કે વનસ્પતિ એ અનાજ, ધાન્ય, શાકભાજી અને ફળ જેવા ખાદ્ય સામગ્રીનો સ્ત્રોત છે, કે વનસ્પતિમાંથી આપણને અનાજ, કઠોળ, ધાન્ય, શાકભાજી, ફળ આ બધા ખાવાની વસ્તુ છે એ આપણને એમાંથી મળે છે। જ્યારે પ્રાણીઓ આપણને શું આપે, તો કે દૂધ, માંસની પેદાશ તથા ઈંડા આપે છે। ગાય, બકરી અને ભેંસ એ કેટલાક સામાન્ય પ્રાણીઓ છે કે જે આપણને દૂધ આપે છે। દૂધ તથા દૂધના ઉત્પાદનો એટલે કે દૂધમાંથી બનતી વસ્તુ જેવી કે માખણ, મલાઈ, ચીઝ અને દહીં દુનિયામાં બધે જ વપરાય છે। શું તમે દૂધ આપતા બીજા કેટલાક પ્રાણીઓના નામ આપી શકો છો? કેટલાક પ્રાણીઓના નામ છે એ વિચારવાના। ત્યારબાદ 1.3, કે ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણી જ પેદાશ, કે વનસ્પતિ જ પેદાશ છે આપણે ઉપયોગમાં લઈએ છીએ, પરંતુ એ વનસ્પતિના કયા ભાગ છે આપણે ખાઈએ છીએ, વનસ્પતિના પણ અલગ અલગ ભાગ હોય છે। અહીંયા તમને વનસ્પતિ જોવા દર્શાવવામાં આવેલી છે, કે જેમ કે મૂળ, પર્ણ, પ્રકાંડ, પુષ્પ અને કળી, તેના વનસ્પતિના અલગ અલગ ભાગ હોય છે કે જે ખાવા માટે ખાદ્ય પદાર્થ તરીકે વપરાય છે। ઘણી વનસ્પતિ એવી હોય છે કે જેને આપણે મૂળ વાપરીએ છીએ, ઘણી વનસ્પતિ એવા હોય છે જેના પર્ણ વાપરીએ છીએ। તો અહીંયા આપણે જોઈએ કે વનસ્પતિના કયા ભાગ છે એ ખાદ્ય સામગ્રી માટે વપરાય, કે વનસ્પતિ આપણા ખોરાકનો એક મુખ્ય સ્ત્રોત છે, તો વનસ્પતિના કયા ભાગ આપણે ખોરાક તરીકે વાપરીએ છીએ? આપણે ઘણા પાંદડાવાળા શાકભાજી ખાઈએ છીએ, તો કેટલીક વનસ્પતિના ફળ ખાઈએ છીએ, ક્યારેક છે એ મૂળ પણ ખાઈએ છીએ, ક્યારેક પ્રકાંડ ખાઈએ છીએ, તો ક્યારેક ફૂલ ખાઈએ છીએ, કે ઘણી વનસ્પતિ એવી હોય છે કે જેના એકથી વધારે ભાગ છે એ આપણે ખાઈ શકતા હોઈએ છીએ। આપણે કોથમરી, મેથી, પાલક એ જોઈએ તો એમાં આપણે જોઈએ તો એમાં પર્ણ છે એ આપણે ખાવામાં આવે છે। શું તમે ભાતના ઓસામણમાં ડૂબાડેલા કોળાના ફૂલને તળીને ખાધા છે? એક વનસ્પતિનો એક પ્રકાર છે। કેટલીક વનસ્પતિના એક કરતાં વધારે ભાગ છે એ ખાદ્ય એટલે કે ખાઈ શકાય તેવા હોય છે, જેમ કે સરસવ, તો એના બીજમાંથી તેલ નીકળે છે અને તેના પાંદડાની ભાજી પણ ખાઈએ છીએ, કે સરસવ વનસ્પતિ એવી છે કે એના બીજ અને એના પર્ણ બંને પણ આપણે યુઝ કરીએ છીએ, કે બીજમાંથી તેલ નીકળે તો સરસવનું તેલ ખાઈએ અને પાંદડા છે એની ભાજી તરીકે આપણે એનો ઉપયોગ કરીએ। શું તમે કેળના વિવિધ ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનું વિચારી શકો? કોઈ એક જ વનસ્પતિને એક કરતાં વધારે ભાગ ખોરાક તરીકે વપરાતા હોય એવા ઉદાહરણ વિશે વિચારો। કોષ્ટક 1.3માં યાદી કરેલા ખાદ્ય પદાર્થમાંથી એવી વસ્તુ પસંદ કરો કે જેની સામગ્રી વનસ્પતિમાંથી મળતી હોય અને વનસ્પતિના કયા ભાગમાંથી તે મળે છે। ત્યારબાદ આપણે જોઈએ કોષ્ટક 1.4, કે ખોરાક તરીકે વનસ્પતિના ભાગ, તો સૌથી પહેલા છે કે જેમાં ખાદ્ય પદાર્થ વાનગીનું નામ, બીજું છે કે એ વાનગી છે એ શામાંથી બનાવવામાં આવે છે, તેના સ્ત્રોત, ઘટકો અને સામગ્રી, અને ત્યારબાદ ત્રીજું છે કે સામગ્રી છે એ આપણે વનસ્પતિના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે। તો સૌથી પહેલાં રીંગણનું શાક, તો રીંગણનું શાક બનાવવા માટે રીંગણા, મસાલા તરીકે મરચાં, મગફળી, સરસવ, સોયાબીન કે કોઈ પણ તેલનો છે આપણે યુઝ કરીએ છીએ। તો રીંગણા છે વનસ્પતિના કયા ભાગમાંથી મળે, તો કે ફળમાંથી, મરચાં તો એ પણ ફળમાંથી, મગફળી, સરસવ, સોયાબીન અથવા અન્ય કોઈ પણ તેલનો યુઝ કરીએ તો એ શામાંથી મળે, તો કે વનસ્પતિના બીજમાંથી। આપણે જોયું કે ઘણી બધી વનસ્પતિ છે એ ખાવાલાયક હોય છે અને જેનો આપણે યુઝ પણ કરીએ છીએ,
परंतु ઘણી વનસ્પતિ તમારી આજુબાજુમાં એવી રહેલી હોય છે કે જેને આપણે જાણતા નથી હોતી, તેવી અજાણી વનસ્પતિ તે ખાવાલાયક છે કે નહીં તે જાણવા તેને ચાખવાની કોશિશ ના કરવી. ઘણી વનસ્પતિ છે એ ઝેરી પણ હોઈ શકે છે, જેનાથી આપણને નુકસાન થાય છે. ત્યારબાદ પ્રવૃત્તિ 5, મગ કે ચણાના સૂકા બીજ લો. થોડી માત્રામાં બીજ લઈ તેને પાણી ભરેલા પાત્રમાં મૂકો અને તેને એક દિવસ માટે રહેવા દો. કોઈ પણ સૂકા મગ છે એ લેવાના. એ મગને બીજ લઈને અથવા તો એ મગ લઈને તેને પાણી ભરેલા એક વાસણની અંદર મૂકી દેવાના, એક દિવસ માટે રહેવા દેવાના. બીજા દિવસે પાણીને છે એ સંપૂર્ણ નિતારી લેવાનું અને બીજને પાત્રમાં રહેવા દો. તેને ભીના કાપડમાં વીંટીને બાજુ પર રહેવા દો. પછીના દિવસે શું તેમાં કોઈ ફેરફાર દેખાય છે? કે આપણે મગ છે એ કોઈ વાસણની અંદર પાણીમાં પલાળવાના, એક દિવસ માટે રહેવા દેવાના અને બીજા દિવસે છે એ મગને છે એ કોઈ કાપડમાં છે વીંટાળી દેવાના અને પછીના દિવસે જોવાનું કે શું તેમાં મગના બીજમાં કોઈ ફેરફાર દેખાય છે. તો કાપડમાં વીંટાળીને બીજા દિવસે જોઈએ તો બીજમાંથી નાના સફેદ ભાગ જેવી રચનાનો વિકાસ છે થાય છે. જો તે હોય તો બીજ છે એ ફણગાવેલા છે. અહીંયા તમે જોશો તો સાદા મગ છે કે જે આપણે મગના બીજ સૂકા મગ કહીએ એ, અને એને પલાળીને એક દિવસ માટે કપડામાં રાખ્યા તો એના બીજના છે જે ફણગાવેલા છે, ફણગાવેલા મગ જે આપણે કહીએ છીએ જોવા મળે છે. જો ન થયું હોય કે આવી રીતે ન થાય તો બીજને પાણીથી ધોઈ પાણી નિતારીને બીજે એક દિવસ ભીના કાપડમાં વીંટાળીને રહેવા દેવાના. જો એના ફણગા ન ફૂટે, સફેદ કલરનું જે દેખાય છે એને ફણગો ફૂટેલો હોય, તે આવી રીતે ફણગાવેલા મગ ના જોવા મળે તો હજી એકથી બે દિવસ માટે છે એને કોઈ કાપડમાં વીંટાળીને રાખવાના. પછીના દિવસે જુઓ કે બીજને ફણગા ફૂટ્યા છે કે નહીં. ફણગાવેલા બીજને ધોયા પછી તમે તેને ખાઈ શકો છો. તેને બાફી પણ શકાય છે અને મસાલા ઉમેરીને તેનો સ્વાદિષ્ટ નાસ્તો પણ બનાવી શકાય છે. એ જ રીતે છે જે મગના ફણગા ફૂટીને આપણે એને ઉગાડીએ છીએ, તો એ જ રીતે ચણાના પણ ફણગાવેલા છે એ કઠોળ તરીકે યુઝ કરી શકાય છે. ચણાને પણ તે જ રીતે બે દિવસ માટે છે એ એક પાણીમાં પલાળીને અને કાપડમાં વીંટાળીને રાખીએ તો એના પણ સફેદ કલરના ફણગા ફૂટેલા છે જોવા મળે છે. શું તમે જાણો છો કે મધ શામાંથી મળે છે? મધ તમે બધાએ જોયું જ હશે, પરંતુ એ મધ છે એ શામાંથી મળે છે, કેવી રીતે બનાવવામાં આવે છે, ઉત્પન્ન કરવામાં આવે છે? તો કે ઘણી બધી મધમાખીઓ જ્યાં ગણગણાટ કરતી હોય અને ઉડતી હોય તેવો મધપૂળો તમે લોકોએ જોયો જ હશે. હવે મધમાખી છે એ પુષ્પ પરથી મધુરસ એકઠો કરે છે, જે અલગ અલગ જુદા જુદા ફૂલ ઉપર જાય અને મધમાખી ત્યાં બેસે અને એમાંથી મધુરસ છે એ ચૂસે અને એકઠો કરે, જેને મધમાં ફેરવે છે. એ પુષ્પરસ ભેગો કરીને કોઈ એક જગ્યાએ રાખે અને એ ધીમે ધીમે એ પુષ્પ મધુરસ છે એને મધની અંદર ફેરવી નાખે અને તેને મધપૂડામાં એકઠો કરે. વર્ષના ચોક્કસ સમય દરમિયાન જ પુષ્પ અને તેનો મધુરસ છે મળે છે. આથી માખીઓ તેનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવા માટે મધુરસનો સંગ્રહ કરે. સૌપ્રથમ મધમાખીઓ છે એ કોઈ પણ ફૂલ ઉપરથી જાય અને ફૂલ ઉપરથી પુષ્પરસ મધુરસ છે એ બધો એકઠો કરે અને એ મધુરસને મધમાં ફેરવે અને કોઈ એક જગ્યાએ મધપૂડામાં બધો ભેગો કરે અને કોઈ ચોક્કસ દિવસ દરમિયાન છે તેમાંથી મધુરસ છે મેળવે છે. જ્યારે આવો મધપૂડો જોવા મળે છે ત્યારે આપણને મધમાખીએ સંગ્રહ કરેલો ખોરાક તેમાંથી મધરૂપે મળે છે. અને આજે મધુરસ એકઠો કરી મધપૂડામાં ફેરવે છે અને તેમાંથી આપણે મધ છે એ એકઠો કરેલું અને મધ સ્વરૂપે આપણે એને ખાઈએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રાણીઓ શું ખાય છે. તમારી પાસે સંભાળ રાખવા લાયક કોઈ ઢોર એટલે કે પશુ પાલતુ પ્રાણી છે, જેમ કે કૂતરો, બિલાડી, ભેંસ કે બકરી, તો પ્રાણીઓ ખાતા હોય તે ખોરાકથી તો તમે પરિચિત હશો જ. બીજા પ્રાણીઓના ખોરાક વિશે શું જાણો છો? કે આપણને ખબર છે કે પાલતુ પ્રાણી હોય કૂતરો, બિલાડી, ભેંસ, બકરી, તો એના ખોરાક વિશે તો આપણને માહિતી હોય જ, પરંતુ બીજા ઘણા પ્રાણી હોય છે જેમ કે ખિસકોલી, કબૂતર, ગરોળી, નાના કીટકો એટલે કે નાના નાના જીવજંતુઓ, એ બધા પોતાના ખોરાકમાં શું ખાય છે? તો કે આ ખિસકોલી, કબૂતર, ગરોળી એ જે નાના નાના કીટકો છે તેનાથી નાના નાના પક્ષીઓ અથવા તો જે નાના જીવજંતુ હોય છે તેને મારીને
खोराक तरीके उपयोग करता हो। अहीं तमने चित्र में खिस्कोली छे जोवा मळे छे के जे एनाथी नाना कोई पण जीवजंतु होय अथवा तो घास छे होय तो एनो खोराक तरीके उपयोग करे छे। प्रवृत्ति छ के कोष्टक 1.5 में घणा प्राणीओनी यादी आपेली छे, केटलाक प्राणीओना खोराकनी विगत पण आपेली छे। अहीं तमने कोष्टक 1.5 छे जेमां केटलाक प्राणीओने तेना खोराक छे ए पण जोवा मळे छे। जेम के भैंस, तो भैंसनो खोराक शुं, तो के घास, खोळ, सूकू घास, अनाज। खोळ एटले जे आ ખેતર હોય એમાં જોવા મળે। બિલાડી, તો કે નાના પ્રાણીઓ, પક્ષીઓ અને દૂધ। બિલાડી છે તેનાથી નાના પ્રાણીઓને મારીને એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। બિલાડી છે ઉંદરને ખાય છે, જે આપણ બધાને ખ્યાલ જ છે। ત્યારબાદ ઉંદર, તો કે ઉંદર છે એનાથી નાના જીવજંતુઓને મારીને ખોરાક તરીકે ઉપયોગ કરે છે। સિંહ અને વાઘ જેવા પ્રાણીઓ, તો કે સિંહ અને વાઘ જેવા પ્રાણીઓ છે એ બીજા પ્રાણીઓને મારીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। કરોળિયો, તો કે કરોળિયો છે નાના નાના જીવજંતુ હોય છે, નાના કીટાણુ હોય છે, કીડી મકોડા જેવા નાના કીટાણુ એને પોતાની કરોળિયાને પોતાની ઝાડમાં ફસાવીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। ગરોળી, તો એ પણ છે એ નાના નાના જીવજંતુને ખાય છે। ઘણી વખત આપણે જોતા હોય તો ચોમાસા દરમિયાન કે દરમિયાન છે લાઇટ ઉપર નાના જીવડા છે જોવા મળે, તે નાના નાના જીવડા હોય અને ગરોળી ત્યાં આવે તો તરત જ છે જીવડાને ખાઈ જાય છે। ત્યારબાદ ગાય, તો કે ઘાસ, રોટલી ને એઠવાડ ને બધું છે ખાય છે। પછી મનુષ્ય, તો મનુષ્ય છે એ પણ અનાજ વનસ્પતિ ખાય છે, એમાં શાકાહારી પણ હોય છે અને માંસાહારી પણ હોય છે। વનસ્પતિ જ પેદાશ પણ ખાય છે અને ઘણી વખત છે ઈંડા અને માંસ આપણે પ્રાણી જ પેદાશ છે ઘણા મનુષ્ય છે ખાતા હોય છે। ત્યારબાદ આગળ જોઈએ પ્રવૃત્તિ 7, કોષ્ટક 1.5 ફરીવાર જુઓ અને નીચે આપેલા પ્રાણીઓના જૂથ બનાવો। જૂથ 1માં માત્ર વનસ્પતિ કે વનસ્પતિની પેદાશ ખાતા હોય તેવા પ્રાણીઓને રાખો। આ પ્રાણીને તૃણાહારી પ્રાણી કહે છે, કે આપણે જે આ કોષ્ટક 1.5 જોયું એ કોષ્ટક 1.5ની અંદર ઘણા પ્રાણીઓ એવા હોય છે જે માત્ર વનસ્પતિ જ પેદાશ ખાય છે, ઘણા પ્રાણીઓ એવા છે જે માત્ર પ્રાણી જ પેદાશ ખાય છે અને ઘણા પ્રાણીઓ એવા છે કે જે વનસ્પતિ જ અને પ્રાણી જ પેદાશ બંને ખાય છે। તો એના આધારે છે અલગ અલગ છે 3 પાર્ટ પાડવાના કે છે, એક તો તૃણાહારી, બીજું છે માંસાહારી અને ત્રીજું છે મિશ્રાહારી। તો તૃણાહારી એટલે વ્યાખ્યા આવશે તૃણાહારી, માંસાહારી ને મિશ્રાહારી। તૃણાહારી પ્રાણીઓ કોને કહેવાય, તો કે જે પ્રાણીઓ માત્ર વનસ્પતિ કે વનસ્પતિ જ પેદાશ ખાતા હોય છે તેને તૃણાહારી પ્રાણી કહે છે, જે અન્ય પ્રાણીઓને મારીને ખાય છે તેવા પ્રાણીને માંસાહારી કહે છે, અને એવા પ્રાણીઓ કે જે વનસ્પતિ અને પ્રાણીઓ બંને ખાતા હોય તો તેને મિશ્રાહારી કહે છે। નામ ઉપરથી જ ખબર પડી જઈએ આપણને કે મિશ્ર એટલે કે મિક્સ, કે જે તૃણાહારી અને માંસાહારી બંને પ્રકારના પ્રાણીઓમાં સમાવેશ થતો હોય તેને મિશ્રાહારી કહેવાય। ફરીથી જોઈએ કે વનસ્પતિ કે વનસ્પતિ જ પેદાશ ખાતા હોય તેવા પ્રાણીઓને તૃણાહારી પ્રાણી કહે છે, જેમ કે આપણે જોઈએ કે હરણ છે, ગાય છે, તે બધા તૃણાહારી પ્રાણીઓ કહેવાય। ત્યારબાદ અન્ય પ્રાણીઓને મારીને ખાય તેને માંસાહારી પ્રાણી કહેવાય, સિંહ, વાઘ એ બધા માંસાહારી, અને જે વનસ્પતિ અને પ્રાણીઓ બંને ખાય એને મિશ્રાહારી પ્રાણી કહેવામાં આવે છે। આપણે મનુષ્ય છે એ મિશ્રાહારી પ્રાણીમાં આવે, કે વનસ્પતિ જ પેદાશ પણ ખાય છે અને પ્રાણી જ પેદાશ પણ ખાય છે। તેના આધારે છે અહીંયા તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી એવી રીતે 3 પાર્ટ પાડીને જે પ્રાણીઓનો સમાવેશ થતો હોય એ રીતે છે બનાવવાનું। આપણે જાણીએ છીએ કે આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જેને પૂરતો ખોરાક મળતો નથી, કે દેશમાં ખોરાકનું વધુ ઉત્પાદન થઈ શકે તે માટેના ઉપાયો આપણે શોધવાની જરૂર છે। એટલું જ નહીં, આ ખોરાક દરેકને સરળતાથી ઉપલબ્ધ થાય તેની પણ ખાતરી છે કરવી પડે છે।
આપણને તો પૂરતો ખોરાક છે મળી રહે છે, પરંતુ ઘણા બધા લોકો એવા છે કે જેને ખોરાક છે પૂરતો મળતો નથી. અનાજ છે ઉગે છે, પરંતુ સરળતાથી એને ખોરાક છે ઉપલબ્ધ થઈ શકતો નથી. તેને સરળતાથી ખોરાક છે કઈ રીતે ઉપલબ્ધ થાય તેની ખાતરી કરવી. તો અહીંયા આપણો પાઠ એક છે કે જે પૂરો થાય છે. આપણે સારાંશ જોઈ લઈએ કે વિવિધ ભાગમાં ખાવામાં આવતા ખોરાકમાં ખૂબ જ વિવિધતા હોય છે. વનસ્પતિ અને પ્રાણીઓ ખોરાકના મુખ્ય સ્ત્રોત છે. જે પ્રાણીઓ ફક્ત વનસ્પતિ ખાય છે તેને તૃણાહારી કહે છે. પ્રાણીઓને મારીને ખાય તેને માંસાહારી અને વનસ્પતિ અને પ્રાણીઓ બંને ખાય તેને મિશ્રાહારી પ્રાણી કહેવામાં આવે છે.